જો હવે આપણે પહેલા લેક્ચરમાં જે શરૂઆત કરી હતી ગ્રામરથી એની અંદર ઘણા બધાને તકલીફ હતી એટલે આજે એ જ વસ્તુ હું પહેલેથી ચાલુ કરું છું. અહીંયા કોષ્ટક છે એ કમ્પ્લીટલી ડ્રો કરેલું જ છે, સ્ટેપ બાય સ્ટેપ જે પણ સ્ટેપ છે એ હું સમજાવતો જાઉં છું, બરાબર. હવે પહેલી વસ્તુ અમુક સૂચના તમને કહું તો કે તમારા લોકોએ આપણે ગ્રામરની એક બુક બનાવવાની જ છે, જે પેપર સ્ટાઇલ આપણી છે કમ્પ્લેટ 100 માર્કનું પેપર આપણે ઇંગ્લિશનું આપવાનું છે, તો એ 100 માર્કની અંદર ટોટલ 66 માર્ક જે છે એ ટોટલી બધા ગ્રામર બેઝ ઉપર છે, બરાબર. તો ઇંગ્લિશમાં ગ્રામર જો આપને નહીં ખબર પડે તો બહુ તકલીફ પડે, એટલે આ ફરજિયાત છે કે ગ્રામર વિભાગ આખે આખો સેક્શન છે એ તમને આવડતો હોવો જોઈએ. કે આપણે અહીંયા પાસે ઇન્ટરલિંકિંગ ભાષા શરૂઆત કરીએ છીએ કે જો પહેલું સ્ટેપ આવડે તો જ બીજું આવડશે, બીજું આવડે તો જ ત્રીજું આવડશે, એ રીતના છેક સુધી. જો અહીંયાથી તમને ગ્રામર નહીં આવડે તો સમજી લેજો તમારા પેપર સ્ટાઇલની કોઈ પણ એક્સરસાઇઝ તમે સોલ્વ નહીં કરી શકો. તમારે છેક પહોંચવાનું શું છે, એક્સરસાઇઝ હું જાતે સોલ્વ કરી શકતો હોવો જોઈએ, આ લેવલે તમારે જવાનું છે. તો એ લેવલે જવા માટે જો આ નહીં આવડે ને તો એ લેવલે તમે ક્યારેય જઈ શકશો નહીં. તો માટે આ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ એક જ કોષ્ટક 12માની પેપર સ્ટાઇલની વાત કરીએ એમાં પણ ખાસ કોમર્સની, તો 30+ માર્કની અંદર આ એક જ કોષ્ટકનો ઉપયોગ થાય, આની અંદરથી એટલું બધું લોજિક નીકળવાનું છે એટલે ખાસ, બરાબર. ટોટલ આજ સુધી તમે ભણ્યા તમને ખબર છે કે 12 ટેન્સ છે, તો આ 12 જી ટેન્સ છે એ ખબર હતી કે હા ભાઈ 12 ટેન્સ આવે છે, આટલા પૂરતું સીમિત નથી. હવે પર્ટિક્યુલર એ શું છે, એક્ઝેક્ટ એનું લોજિક શું છે આ તમને ખબર હોય તો જ આપણે પ્રેક્ટિકલી કમ્પ્લેટ એક્સરસાઇઝ સોલ્વ કરી શકીએ, ત્યાં સુધી ઇમ્પોસિબલ વાત છે. સાવ સામાન્ય પણ એક્સરસાઇઝ હવે આપણા 12માના લેવલ મુજબ ન હોય, જે 10મામાં આવતી ને એ 10માના લેવલ મુજબ હવે ન હોય, થોડુંક કાંઈક ઇનોવેટિવ ક્રિએટિવ એડવાન્સ લેવલ આવે. તો આપણે એડવાન્સ લેવલ આવે તો એના માટે શું કરવું પડે કે ભાઈ પહેલેથી એ ટુ ઝેડ આપણો જે કન્સેપ્ટ છે એને પ્રિપેરેશન કરતી રહેવી જોઈએ. તો અહીંયા જુઓ કે મેં એક આ કોષ્ટક જે બનાવ્યું છે ને એ 15 ખાનાનું બનાવ્યું ને, કે 1 ખાનું, બીજું, ત્રીજું, ચોથું, 5, 6, 7, 8, 9, 10. પણ અત્યારે આપણે વાત કરીએ છીએ સ્પેશિયલ ટેન્સની, બરાબર. તો તમારે આ વચલી લાઈન છે ને એને એક અત્યારે ખાલી સીમિત પૂરતું ભૂલી જવાનું છે. કેમ કે આ લાઈનને આપણે આગળ અભ્યાસ કરવાનો છે. જ્યારે ગ્રામરના ટોપિક બધા પર્ટિક્યુલરલી આવશે, માનો કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આવે, એક્ટિવ પેસિવ આવે, ચેન્જિંગ ધ ટેક્સ આવે, સિન્થેસિસ આવે, તો ત્યારે આ લાઈન ઉપયોગ આવશે આ કોષ્ટકમાંથી. પણ એટલે આપણે કોષ્ટક તો એને સંપૂર્ણપણે પહેલા તો પૂરેપૂરું કમ્પ્લીટ જોઈ લઈએ. તો હવે તમને ગણતરી કરવાનું હું પહેલાં કહી દઉં, તમારા ગ્રામરની બુક જે તમે બનાવો છો એ બુકના પહેલા પેજે આ કોષ્ટક તમારે રાખવાનું છે. પણ એને સમજ્યા નહીં હોય તો બહુ બધી મુશ્કેલ છે આગળ ગ્રામરમાં. એટલે પહેલાં શું કરશો મને અહીંયા સમજો વ્યવસ્થિત, જો સમજશો ને તો પછી આગળ કોઈ પણ તકલીફ નથી પડવાની. તો તમારે ગણતરી કેમ કરવાની જોવો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, બરાબર. આમ આડી ગણતરી આપણે કરશું, શું કરશો ગણતરી આડી કરશો, નંબર વાઇઝ મેં કીધું છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. હવે આ કોષ્ટક જે છે એના જો મેં નામ આપ્યા છે, આ આડી લાઈન પહેલી લાઈન જે છે એનું નામ મેં પ્રેઝન્ટ આપ્યું, એ લખેલું છે.
आ बीजी आडी लाइन छे एनु नाम मैं पास्ट आप्यु, तीजी आडी लाइन छे आर ए एनु नाम मैं फ्यूचर आपेलू छे। एटले हवे तो आ डी लाइन ना नाम आपणे आपी दीधा ने, हवे ऊभी लाइन ना नाम आपेला छे। जो आ पेली ऊभी लाइन छे तो एनु सिम्पल नाम आप्युं, आ बीजी ऊभी लाइन छे तो एनु कंटीन्यूअस नाम आप्युं, आ तीजी ऊभी लाइन छे तो एनु परफेक्ट नाम आप्युं, आ चौथी ऊभी लाइन छे एनु परफेक्ट कंटीन्यूअस नाम आप्युं। तो आनो मतलब एवो थयो ने કે હરેક ખાનાના આડા ઊભા નામ આવી ગયા, બરાબર? તમને ખાનાની ગણતરી મેં પહેલા કીધી ને કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, હવે બાર સુધી ખાના તમને મળ્યા તો બારે બાર ટેન્સ છે, એ શું છે? એક નંબરનું ખાનું તો એ પહેલો ટેન્સ, ચોથા નંબરનું ખાનું તો એ ચોથો ટેન્સ, આ બધું શું છે? ટેન્સના નંબર છે। હવે એક નામ માટેનો લોજિક જોઈએ કે ટેન્સના નામ કેવી રીતના બારે બાર આપણે ખબર પડી જાય। તો તમે કોઈ પણ ખાનામાં ઊભા હોય ને, એટલે પહેલા આડું વાંચવાનું અને પછી ઊભું વાંચવાનું, પહેલાં શું કરશું? આડું વાંચશું અને પછી ઊભું વાંચશું। માનો કે આ ખાનામાં તમે ઊભા છો તો આને આડું વાંચો તો શું છે? આ નામ પ્રેઝન્ટ, અને ઊભું વાંચો તો કન્ટિન્યુ, તો આ ખાનાનું નામ શું થયું? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ, બરાબર? તો આવી રીતના તમને બારે બાર નામ તો મળી ગયા, હવે કોષ્ટકના નામ આપી દીધા છે ને આડા ઊભા, એટલે તમને બારે બાર ટેન્સના નામ મળી ગયા, બાર ખાના બાર ટેન્સ, બારે બારના તમને નામ મળી ગયા। રેડી? ઓકે, હવે ગ્રામર છે ને, ગ્રામર, આ ગ્રામરની અંદર ટોટલી ગ્રામર ફક્ત બે જ વસ્તુથી બને। કોઈ પણ એક્સરસાઇઝ તમારે એક્સ વાય ઝેડ લઈ લ્યો, કોઈ પણ ટોપિક લઈ લ્યો, એની અંદર માત્ર ને માત્ર લોજિક શું હોય? બે જ વસ્તુનું લોજિક હોય ખાલી, એક ટુ બીનું રૂપ, બરાબર? એક શું કહેવાય? ટુ બીનું રૂપ। આવું નામ ક્યાંક તમે પહેલાં સાંભળી ચૂક્યા છો પાસ્ટની અંદર, એક કે ટુ બીનું રૂપ, બીજું વર્બ, વર્બ એટલે ક્રિયાપદ, બરાબર? તો આ મેં જે અંદર ખાનામાં જે બધું લખ્યું છે ને, જો અહીંયા ડુ ડસ એમ ઇઝ આર હેવ હેઝ હેવ બીન હેઝ બીન શેલ બી વિલ બી વેર વોઝ હેડ, તો આ બધાને શું કહેવાય? ટુ બીના રૂપ કહેવાય, બરાબર? આ બધા શું કહેવાય? ટુ બીના રૂપ। અને આના સિવાય બીજા કોઈ ટુ બીના રૂપ ક્યારેય હોય નહીં, આ આટલા છે ને એ જ હોય, બીજા કોઈ હોય નહીં। તો આ ટુ બીના રૂપ બધા આવી ગયા અહીંયા। તમને કોક એવું કહે કે ભાઈ પાંચ ટુ બીના રૂપના નામ બોલતો, તો તમે શું કરો કે ભાઈ એમ ઇઝ આર વોઝ ને વેરાલો, પાંચ થઈ ગયા, ખબર પડી ને કે ટુ બીના રૂપ ક્યાં એમ, બરાબર? હવે એક સ્ટેપ આગળ જાઉં હું, મેં અહીંયા જે લખ્યું છે ને એવી જ રીતના સેમ કોપી લખેલું હોવું જોઈએ। જો એમ લખેલું નથી તો જવાબ તમારો આગળ જતા ખોટો આવી શકે છે, બરાબર? એટલે આ મેં જે લખેલું છે એ જ રીતના સેમ કોપી હોવી જોઈએ તમારી આગળ। કેમ? આગળ તમને ખબર છે એક વચન આવે, બહુ વચન આવે, કોક ખાલી જગ્યામાં શું હોય? એક વચન બહુ વચન જ જવાબ લેવાનો હોય, હોય ને? એટલે કે આ ઉપર મેં જે શબ્દો લખ્યા ને એ બધા બહુવચનના છે, નીચે લખ્યા એ શું છે? એક વચનના છે। આ સાહેબ કે આ હેડ કેમ એકલું જ છે? તો કે એકલું જ આવે, કોમન છે, એક વચન બહુવચન બને શું છે? કોમન છે ને। ઓકે, રેડી? હવે આ ટુબીના રૂપનું તો તમને સમજાઈ ગયું, હવે બીજો મેં સૌથી ઇમ્પોર્ટન્ટ ભાગ તમને મેં કીધો હતો, એ ભાગ શું હતો? આ વર્બ, વર્બ એટલે ક્રિયાપદ, બરાબર ને? વર્બ એટલે ક્રિયાપદ। તો આ ક્રિયાપદના ટોટલ ત્રણ ભાગ પડે છે, ભાગ નંબર એક, ભાગ નંબર બે, ભાગ નંબર ત્રણ। વર્બના કેટલા ભાગ? ત્રણ, પહેલું બીજું ને ત્રીજું। તો જો હું ત્રણેય ભાગના નામ આપી દઉં હવે, કે પહેલું વર્બનું પહેલું ફોર્મ એટલે એસ કે ઈ એસ, વર્બનું બીજું ફોર્મ એટલે આઈએનજી,
वर्ब नु तीजु फॉर्म एटले के ईडी। रेडी? बस अने आ कोष्टक में मैं शू कर्यु के आ लाइन नंबर आपणी केटलामी छे? बीजी छे ने? तो आ शू छे? आ बीजी लाइन में आ बधाज आ आ आ आ त्रणय खाना छे। आमा केटलामुं फॉर्म लागे? वर्बनो बीजू फॉर्म लागे। જોજો આનું મહત્વ શું છે, હું એક જ મિનિટમાં હમણાં તમને દેખાડું છું એક એક્સરસાઇઝ પ્લે કરીને। આ લાઈન નંબર 3 આમાં ફોર્મ નંબર કેટલામું લાગે? ત્રીજું। આ લાઈન નંબર 4 આમાં ફોર્મ નંબર લાગે? બીજું। બરાબર? અને અહીંયા આમાં ફોર્મ નંબર છે પહેલું, અહીંયા ફોર્મ નંબર છે ત્રીજું, અને આ ખાનામાં કોઈ પણ પ્રકારનો કોઈ જ ફોર્મ લાગવાનો નથી। ઓકે? આનું મહત્વ તમને સમજાઈ દઉં એટલે તમને તરત જ લાઈટ થશે કે આ કોષ્ટક જે છે એ આપણા માટે કેટલું ઇમ્પોર્ટન્ટ છે ને, એ એક જ મિનિટમાં હમણાં તમને લાઈટ થઈ જાય। જુઓ, આઈ ખાલી જગ્યા લખી છે, બરાબર? ખાલી જગ્યામાં જવાબ મારે જોઈ છે। ખાલી જગ્યામાં શું જોઈ છે? જવાબ। પણ હવે આ હજી વર્બની મેં લખી, અત્યારે આપણે ટુબીના રૂપની આવે છે તો ટુબીના રૂપથી કરીએ। ઓકે, આ એક ખાલી જગ્યા છે, હું અહીંયા રાખું છું। હવે પહેલા એક મારી વાત સાંભળો, કોઈ પણ વસ્તુ વાક્ય કે ગમે તે હોય ને, એની એક ચોક્કસ વાક્ય રચના હોય। તો જો મેં શું લખ્યું? સબ્જેક્ટ એટલે કે કર્તા, ટુબીનું રૂપ એટલે કે આ બધા જે અહીંયા કોષ્ટકમાં છે એ શું છે? ટુબીના રૂપ છે। પછી વર્બ, વર્બ એટલે ક્રિયાપદ। પછી ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ એટલે કર્મ, અને અધરવર્ડ એટલે કે અન્ય શબ્દ। બરાબર? તો આ ક્રમ ગોઠવાયેલો હોય, પેલા સબ્જેક્ટ હોય, પછી ટુ બીનું રૂપ હોય, પછી વર્બ હોય, પછી ઓબ્જેક્ટ હોય, અને પછી અધર વર્ડ હોય, આ ક્રમ ગોઠવાયેલો હોય છે। તો હવે અહીંયા તમે જુઓ કે આ વાક્યમાં ક્રમ ગોઠવાયેલો હોય તો કીધું ને, પેલું પેલા શું હોય? સબ્જેક્ટ, બીજું આ એમ ટુ બીનું રૂપ છે, આ કોષ્ટકમાં જો આવું ક્યાંક એમ શબ્દ હોય તો માનવાનું આ ટુ બીનું રૂપ છે, આ રહ્યું જો છે ને, તો આ એમ ટુ બીનું રૂપ થાય। એના પછી શું હોય? વર્બ, તો વર્બની તો ખાલી જગ્યા છે, એના પછી ઓબ્જેક્ટ, તો કે ઓબ્જેક્ટ આ રહ્યો ક્રિકેટ। બરાબર? ખાલી જગ્યા શેની છે? વર્બની છે। શેની છે? વર્બની। તો હવે આને કાંઈ કરાય નહીં। બરાબર? મેં તમને પહેલાં જ કીધું ને, ખાલી જગ્યા હંમેશા બે ની હોય, કાં ટુબીના રૂપની હોય, કાં વર્બની હોય, બીજી કોઈ ક્યારેય ખાલી જગ્યા હોઈ શકે નહીં। તો કે ભાઈ વર્બની ખાલી જગ્યા છે તો તમારે શું કરવાનું, કોઈ પણ ખાલી જગ્યા હોય ને એટલે કાંઈ વાંચવાનું નહીં, આખા વાક્યનો મતલબ તમને આવડે કે ન આવડે એ ભૂલી જવાનો। આ ક્રિકેટ એટલે શું થાય મને નથી ખબર, એ ભૂલી જાઓ। ગુજરાતી વલ નો આવડે વાક્યનો, ખાલી જગ્યાની આગળ ને પાછળ જોવો। શું કરાય? ખાલી જગ્યા હોય ને એની આગળ અને પાછળ જોવાય, આ ખાલી જગ્યા છે એની આગળ જોવો ને પાછળ જોવો, તમને બે માંથી એક વસ્તુ ચોક્કસ મળશે, કાં તો ટુ બી નું રૂપ મળશે અને કાં તો વર્બ મળશે, અને એ વર્બમાં આ ત્રણ માંથી એક ફોર્મ લાગેલું હોય। સમજાય છે ને મારો કહેવાનો મતલબ? બરાબર? તો અહીંયા જો હું આગળ પાછળ જોઉં છું તો મને એમ મળ્યું, તો એમ શું છે? ટુબીનું રૂપ છે, તો એમ ટુબીનું રૂપ મને કોષ્ટકમાં જઈને ગોતવા દે, આર યુ છે। બરાબર? તો એમ છે તો હવે એમ પછી ખાલી જગ્યા વર્બ છે, તો એમ આયરે વર્બ ક્યુ આવે। જો આ એમ એટલે બીજી લાઈન, બીજી ઊભી લાઈનમાં કેટલામું ફોર્મ લાગે? સેકન્ડ। બરાબર? બીજું, બીજું ફોર્મ એટલે આઈ એન જી,
અહીંયા કોઈ પણ શબ્દ જવાબ આવતો હોય એ 110% આઈએનજી વાળો જ હોય. પડી ખબર? પછી અહીંયા ભલે ચાર ઓપ્શન આપ્યો આપને, પ્લે આપ્યું હોય, પ્લેસ આપ્યું હોય, પછી પ્લેઇંગ આપ્યું હોય અને પ્લેડ. ખબર પડી જાય કયો ઓપ્શન પસંદ કરવો એ આ કોષ્ટક ઉપરથી. તમારે અગર ગ્રામરની બુક હોય ને કોઈ પણ, હે, એ આખી બુકની જેટલી એક્સરસાઇઝ હોય ને એ બધી સોલ્વ કરી લેજો. આ એક જ લોજિકમાં તમામ એક્સરસાઇઝના જવાબ તમને મોઢે આવડશે. પડે ને ખબર મારો કહેવાનો મતલબ? તો આ લોજિક છે આની અંદરથી. હવે તમને આમ થોડીક લાઇટ થઈ ને કે આ કોષ્ટકનું મહત્વ શું છે આપણા માટે. બરોબર? પડે ખબર? ઓકે, હવે એક આનાથી ઊંધું લઉં. માનો કે અહીંયા એવું લખ્યું છે, આઈ એમ ખાલી છે, અહીંયા ટુ બી ના રૂપની જગ્યાએ રાખું અને અહીંયા લખું છું પ્લેઇંગ ક્રિકેટ અને અહીંયા ગમે તે શબ્દ લખું છું ટુડે કે એક્સ વાય ઝેડ. તો એ તો હવે આપણે ઓલા આગળ કાળ અલગ પાડશું એટલે શું આવશે? ઓળખ શબ્દો આવવાના છે ને. આગળ ભણ્યા છો 10 વર્ષથી, ઓળખ શબ્દ મતલબ ટુડે છે તો ભાઈ વર્તમાનનો છે ને. પણ એવું નથી વિચારવું. તમે હું કહું એમ વિચારો, મને ઇંગ્લિશ આવડતું જ નથી, ભાષાંતર કરતા આવડતું જ નથી, ભૂલી જાઓ. ખાલી જગ્યાની આગળ ને પાછળ જોવો. હલો ભાઈ, ટુબિન રૂપ ન મળ્યું, બે જ વસ્તુ મળવાની છે, કા ટુબિન રૂપ ને કા વર્બ. મને વર્બ મળ્યું. શું મળ્યું? વર્બ. અને ક્યુ છે? આઈએનજી. તો હવે હું કોષ્ટકમાં આવતો રહું છું. આઈએનજી ફોર્મ લાગતું હોય એવા ખાના કેટલા? રેડી? આઈએનજી એટલે બીજા નંબરનું ફોર્મ. તો બીજા નંબરનું ફોર્મ તો આ આખી લાઈનમાં લાગે, આ આખી લાઈનમાં લાગે ને. 1 2 3 4 5 6, આ 6 ખાના એવા છે કે જે આઈએનજી ફોર્મ લાગી શકે છે. પડી ખબર? પણ અહીંયા ટુડે શબ્દ છે તો એનો મતલબ શું થયો? એ વર્તમાન છે. શું છે? છે ને? તો એક નક્કી થઈ ગયું ને, આ ભૂતકાળ ને ભવિષ્ય ભૂલી જાઓ. આ 4 ખાના નીકળી ગયા, આ 2 ખાના વધ્યા. બરોબર? આ 2 ખાના વધ્યા. રેડી? વધે 2 ખાના વધ્યા. તો હવે એમાં જો કે આ કાળનો તો ઓળખ શબ્દ ટુડે નથી. ટુડે એટલે વર્તમાન સાદોમાં આવશે. તો આ કાળનું છે. તો હવે એક નક્કી થયું ને, એમ ઇઝ આર, આ 3માંથી એક આવે. આવું નક્કી થઈ ગયું. તો હવે આગળ જુઓ, આ એક વચન છે. નીચે મેં તમને કીધું ને કે પહેલાં નીચે બધા એક વચન, ઉપર બહુવચન. તો આ છે એ તો આપણે એક્ઝેક્ટ બહુવચનમાં લેશું. એ તો તમને હું આગળ હમણાં બતાવવાનો છું. બરાબર? કોષ્ટક ડ્રો કરીએ એટલે. રેડી? તો હવે આઈ જોડે હંમેશા એમ આવે, આવું નક્કી જોઈ છે. એક્સ વાય ઝેડ ખાલી જગ્યા તમે લઈ લ્યો, આ એક જ કોષ્ટક ઉપરથી નીકળે. પડી ખબર? તો આ કોષ્ટકનું આ મહત્વ છે. તો હવે જો તમારે આને પ્રેઝન્ટ કેમ કરવાનું છે, તમે આને પ્રેઝન્ટ એવી રીતના કરશો કે પહેલાં તમે તમારી ગ્રામરની બુક છે એને આ પહેલાં પેજે આ કોષ્ટક કમ્પ્લીટ કરશો. કોષ્ટકમાં જોજો, જો મિત્ર, ભૂલ ન થાય. હજી કહું છું, રિપીટ, ભૂલ થઈ લખવામાં તો જવાબ ખોટો આવી શકે છે. અને જો તમે પ્રિપેર પ્રેક્ટિકલી એ ટુ ઝેડ અહીંથી કમ્પ્લીટ છો તો સમજી લેવાનું કે તમારો જવાબ કોઈ કોઈ દી ખોટો નહીં આવે. આ એક જ ઓલે તમને 12 ટેન્સના નામ તો આવડી ગયા, પણ હવે આની અંદરથી આ કંઈક નવું નવું જાદુગર થાય છે. થાય ને? આ તો ખાલી હજી શરૂઆત છે. આગળ આગળ જતા જુઓ કેટલું લોજિક નીકળે છે આની અંદરથી. આ લાઈન મેં આમથી શોભાની નથી રાખી ને, હજી હું આને તો અટતો જ નથી. બરાબર? આ જે 3 ખાના છે ને, એ તમારું આખું 12 કોમર્સનું ઇંગ્લિશનું આ જાદુગર આ 3 ખાનામાંથી નક્કી થાય છે. નવું કાંઈ નહીં આવે. પડે ખબર? આ 3 જ ખાનામાંથી જે છે એ બધું છે. પણ આ તો હજી ખાલી સિમ્પલ ટેન્સની આપણે વાત કરતા હતા, તોય તમને ખબર પડી ગઈ કે હા આ કેમ હોય, જવાબ આના કેમ હોય. પડી ગઈ ને ખબર? ઓકે, નેક્સ્ટ સ્ટેપ તમને કહું કે વાક્ય રચનાનું હતું. બરાબર? તો જો આ તમારે શરૂઆત કરવી છે
આપણે હોમવર્ક ફક્ત ને ફક્ત એટલું જ આપીએ છીએ કે જે તમારા લોકોએ પાકી બુકમાં લખવાનું હોય. જો તમે પ્રિપેર રહેશો તો મારે કંઈ તમને કંઈ વધારે કંઈ વસ્તુ કામ દેવાની જરૂર નથી, પણ પ્રિપેર ન રહ્યો તો તમારે લખવું પડે, બાકી તમને આવડે નહીં. લેસન એટલે ખાલી 10-5 મિનિટનું જ લેસન હોય, બરાબર, પણ એ પ્રિપેર કરવું જરૂરી છે. કહેવાય ને કે ભાઈ ટીપે ટીપે સરોવર ભરાય, પહેલા આદિથી ધ્યાન રાખ્યું ને એટલે માર્ચ આવે એટલે આપણું સરોવર છલકાય જ, જો ધ્યાન રાખી તો, ન કરી ખાલી ખમજરીએ. હવે પહેલો પ્રશ્ન તમારે હોમવર્કમાં કરવાનો શું થયો, તો કે બધા જ કાળના નામ લખવા. પ્રશ્ન નંબર 1, રાઇટ નેમ્સ ઓફ ધ ઓલ ટેન્સ, બરાબર, બધા જ કાળના નામ લખો. તો શું કરવાનું, 1, 2, 3, 4, 5, 6, 12 સુધી નંબર ટાંકી દેવાના, ટાંકી દીધા 12 સુધી નંબર ટકાઈ જાય એટલે વારા ફરતી ખાનામાં આંગળી રાખવાની. આ કોષ્ટક ડ્રો કર્યું ને, હાલો આ પહેલા ખાનામાં આંગળી રાખી, પહેલાં આડું વાંચીશ પછી ઊભું વાંચીશ, એ પહેલું. બીજા ખાનામાં આંગળી રાખી, આડું વાંચીશ ઊભું વાંચીશ, નામ મળી ગયું. બારે બાર થાય ને, બારે બાર જગ્યાએ આંગળી રાખીને આડું ઊભું વાંચો એટલે બારે બાર નામ કમ્પ્લેટ થઈ જાય. ડન, ઓકે, સમજાય છે ને? પ્રશ્નનો ટાઈમ આપીશ હજી લાસ્ટમાં, હજી થોડુંક કામ છે આજનું, બરાબર. હજી એક પ્રશ્ન જ કમ્પ્લીટ કર્યો, બીજો પ્રશ્ન કમ્પ્લીટ કરવાનો બાકી છે. તો મેં તમને કીધું કે ઓલ ઇન વન, બરાબર ને, ઓલ ઇન વન એટલે કે બધાયમાં એક. તો કે એક જ વાક્ય રચના યાદ રાખો, કોઈ વાક્ય રચના ક્યારેય 5-5 વખત તમારે લખવાની જરૂર જ નથી. ખાલી એક જ વાક્ય રચના યાદ રાખો અને એક કોષ્ટક યાદ રાખો, ટોટલ 48 વાક્યરચના થાય. એ 48 વાક્યરચના આ એક વાક્યરચના યાદ રાખે આવડી જાય. રેડી? જો વાક્યરચના આ એક સાદી વાક્યરચના છે, કોમન વાક્યરચના છે. સબ્જેક્ટ વત્તા ટુ બી નું રૂપ વત્તા વર્બ વત્તા ઓબ્જેક્ટ વત્તા અધર વર્ડ, બરાબર. મેં તમને કીધું ને રમત કેની છે, ટુ બી ના રૂપની ને વર્બની. તો આ ટુ બી નું રૂપ અને આ વર્બ આ ક્યારેય કોઈ બી ક્યાંય ક્યાંય બદલાશે નહીં. રેડી? તો બધી વાક્ય રચનામાં શું હોય, સબ્જેક્ટ ઓબ્જેક્ટ ને અધરવર્ડ આ કોમન જ રહીએ, કાંઈ બદલાય નહીં, એમ ન જ રહીએ. ખાલી બદલે શું, ટુ બી નું રૂપ અને વર્બ. તો તમને મેં હમણાં તો કીધું ટુ બી ના રૂપ ક્યાં કહેવાય, કે ભાઈ કોષ્ટકમાં જેટલા દેખાય છે આ બધા શું છે, ટુ બી ના રૂપ છે, બરાબર. અને વર્બ, તો કે વર્બ મેં કહી દીધા ક્યાં કયું વર્બ લાગે. તમને કોઈ એમ કહે કે ભાઈ આ હું જો ગમે અહીંયા આંગળી મૂકું છું, અહીંયા હાલો કાળનું નામ શું આનું, તો કે ભાઈ આડું વાંચો પાસ્ટ, ઊભું વાંચો કન્ટિન્યુ, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, બરાબર. રેડી? પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની વાક્યરચના લખો. તો વાક્યરચનામાં આજ સુધી તમે લોકોએ એવું સાંભળેલું છે, એકવચન અને બહુવચન, બરાબર. તો એકવચન બહુવચનમાં અહીંયા તમને લોજિક આપી દીધું છે, ઉપરના શબ્દો બધા કેવા છે, બહુવચન. નીચેના શબ્દો બધા કેવા છે, એકવચન છે ને. ઉપરના છે એ બહુવચન અને નીચેના છે એ બધા એકવચન. આ ટેન્સની વાત ચાલતી હતી કે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની બહુવચનની વાક્ય રચના લખો. તો બહુવચન એટલે ઉપરનું, વેર. તો ટુ બી રૂપની જગ્યાએ શું લખાય, વેર. રેડી? વર્બ, તો વર્બનું કેટલા મું ફોર્મ લાગે આમાં, આ લાઈન નંબર 2, લાઈન નંબર 2 માં કેટલા મું ફોર્મ, બીજું. બીજું ફોર્મ એટલે આઈએનજી, તો વર્બનું બીજું ફોર્મ. આની વાક્ય રચના બની ગઈ ને? તો આ રીતના તમે હરેકે હરેક ટેન્સ, 12 ટેન્સ છે ને, 12 ટેન્સની શું કરાય, એકવચન અને બહુવચનની વાક્ય રચના લખ નાખો. થઈ જાય ને? 12 દૂન 24, આમાં ક્યાં કોઈ વાક્ય રચના તમારી યાદ રાખવાની આવી? હે, હું એમ કહું છું આ ટેન્સની એકવચનની વાક્ય રચના અમારે લખવી છે તો હું શું કરું છું, જો મેં તમને કીધું ને કે ટુ બિન રૂપને વર્બ બદલાય, બાકી કંઈ બદલાય નહીં. ટુ બિન રૂપ જગ્યા ખાલી રાખી, વર્બની જગ્યા ખાલી રાખી,
ઓબ્જેક્ટ એમ નામ અને અધરવર્ડ પણ એમ નામ. મારે કયા ટેન્સની જોઈ છે? આ ટેન્સની. આ ટેન્સની એટલે કે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની. ટેન્સ નંબર 6 એકવચન જોઈ છે ને, તો એકવચન શું છે? વોસ. તો ટુ બી રૂપની જગ્યાએ શું લખીશ? વોસ. એન્ડ નેક્સ્ટ વર્બ, તો વર્બ નું આમાં કેટલા ફોર્મ લાગે? બીજું. બીજું ફોર્મ એટલે આઈએનજી. તો અહીંયા લખીશ વર્બ નું સેકન્ડ ફોર્મ. આઈ ની વાક્ય રચના થઈ ગઈ. તો 12 × 24 આવી બધાય નો થાય? 12 ખાના છે ને, તો બધાય ની થઈ જાય ને, થાય કે ન થાય? ઓકે ચલો, તો વાક્ય રચના થઈ ગઈ. તો એક બીજું મસ્ત તમારે કામ એ કરવાનું હતું કે પ્રશ્ન નંબર 2 આ જોજો. તમને વોટ્સઅપમાં કીધું છે ખાસ, તમે લેસન કરો એ તમારે નાખવાનું છે ગ્રુપમાં, બરાબર. અને અહીંયા આવશો એટલે હું પહેલા જ વખતે, પહેલા જ દિવસથી પહેલા આપણે બુક જોશું કે ભાઈ આજ સુધી ભણાયું ને એ કોને કોને કેટલું કમ્પ્લીટ કર્યું. તો પ્રશ્ન નંબર 2 લેસનનો શું થયો? કે બધા જ કાળની એકવચન અને બહુવચનની વાક્ય રચના લખો. થઈ ગયું? થઈ ગયું કે ના થયું? થઈ ગયું ને ડન. તો શું કરવાનું? જો લખવાનું કેવી રીતના એ તમને કહી દઉં. હવે મારે આગળ છે ને તમને હજી હું સમજાવું છે, બરાબર. સમજાવવા પહેલા આ એક બાજુ મારે ભૂસવાની જરૂર પડશે. તમને હું ગ્રુપ કેવી રીતના તમારે ચાલુ કરવી એ કહી દઉં છું. પણ હવે આ એક કોષ્ટક આ પહેલા ડ્રો કરશું, આની નીચે આ, આની નીચે આ વાક્ય રચના, આટલું લખાઈ જાય એટલે તમે એની નીચે આ બે પ્રશ્નનું લેસન થઈ જશે ને, બરાબર. આટલું કામ તમારે પહેલા કરવાનું છે. હવે આટલું કામ જ્યારે તમારે પહેલા થઈ જાય, પછી એક સેપરેટ વસ્તુ તમારે ખાલી ખાના આંકવાના છે. એ ખાના કેવી રીતના આંકવા ને એ હું તમને કહીશ. ખાના છે એ તમે કેવી રીતના આંકશો, તો એ ખાના આંકવા માટે પહેલા આ બધાને લખાયેલું કમ્પ્લીટ હોવું જરૂરી છે. હમણાં તમને આનો એક ફોટો પાડી દઈએ છે અને આ ફોટો પાડી અને તમને વોટ્સઅપમાં મૂકી દઈએ છે, બરાબર. એ વોટ્સઅપમાં આવી જાય ને તમારો ફોટો, પછી હું આ સાઈડનું બોર્ડ ઘૂસી અને ખાલી ફોર્મેટિંગ સમજાવું છું તમને કે તમારે કયા ફોર્મેટિંગમાં આગળ હવે તમારે ખાના પાડીને તૈયાર રાખવાના છે, બરાબર. નેક્સ્ટ લેક્ચર માટેના કયા તૈયાર રાખવાના છે. પણ એની પહેલાં હજી એક લોજિક સમજાવું. ચલો કે આ કોષ્ટક અને આ ફોર્મ અને વાક્ય રચનાનું કામ આપણે આવડી ગયું, બરાબર ને. આટલું આવડી ગયું? તો હવે જો અહીંયા મેં પહેલું ફોર્મ મારેલું છે, પણ આ પહેલું ફોર્મ માત્ર કેમાં લાગે? એક વચનમાં જ લાગે. એક વચન એટલે 10 એટલે પહેલું ફોર્મ. અહીંયા છે થર્ડ, તો આમાં કેટલામું ફોર્મ લાગશે? ત્રીજું ફોર્મ. પેડી ખબર? તો આમાં ત્રીજું ફોર્મ. પણ હવે ટુબીના રૂપમાં 3 ટુબીના રૂપ એવા છે કે જે સ્લીપિંગ મોડ હોય. શું હોય? તો સ્લીપિંગ મોડ ટુબીના રૂપ ક્યાં? તો કે 3 જ છે ઇંગ્લિશ ભાષાની અંદર. એક ડુ, એક ડઝ અને ડીડ. જો ક્યારેય પણ સ્લીપિંગ મોડ હોય તો એ 3માંથી એક હોઈ શકે, બાકીના કોઈ પણ ટુબીના રૂપ ક્યારેય સ્લીપિંગ મોડમાં હોય નહીં, બરાબર. તો સ્લીપિંગ મોડ એટલે કેવી રીતના? જો એક અહીંયા હું વાક્ય રચના એક સેન્ટેન્સ લખું કે આઈ પ્લેડ ક્રિકેટ. આઈ પ્લેડ ક્રિકેટ, ઓકે. તો આ શું છે? ચલો ક્રિયાપદ ઓળખીએ, અમુક નથી ઓળખી શકતા. તો શું કરશું? વાક્ય રચના જોવો ને, પહેલા શું હોય? સબ્જેક્ટ. તો કે આઈ છે એ સબ્જેક્ટ. પછી શું હોય? ટુ બી ઇન રૂપ.
आ प्लेट छे आ तो आउ तो टुबिन रूप कोई नाम ही नहीं प्लेट नु तो टुबिन रूप आया शू छे स्लीपिंग छे एना पछी वर्ब आ जो वर्ब छे ईडी लागेलु तीजू फॉर्म लागेलु छे वर्ब ने पछी ऑब्जेक्ट तो के क्रिकेट तो आया स्लीपिंग मोड शू छे ई आपणे केवी रीतना जाणशु के वर्ब ने फॉर्म तीजू लागेलु होय तो आया स्लीपिंग मोड शू होय जो आ तीजू लागेलु होय तो डीड होय ने रेडी तो आ ओळखाई गयुं કે આ સ્લીપિંગ મોડ શું છે ડીડ તો સ્લીપિંગ મોડ હોય તો ફક્ત ને ફક્ત શું હોય કે ત્રણ જ ટુબિન રૂપ હોય એક ડુ ડઝ અને ડીડ પણ એમાં શું કરશું જો ખાલી ફરક શું પડે ખબર હે એમાં એક જ ફરક કે સબ્જેક્ટ વત્તા ટુબી વત્તા વર્બ વત્તા ઓબ્જેક્ટ વત્તા અધર વર્ડ જ્યારે સ્લીપિંગ મોડ ટુબી નું રૂપ વાક્ય રચનામાં બારે દેખાય ત્યારે વર્બને કોઈ ફોર્મ લાગે નહીં બરાબર વર્બને કોઈ ફોર્મ લાગે નહીં અને વર્બને ફોર્મ લાગેલું હોય તો સ્લીપિંગ મોડ છે એ અંદર વહી જાય સેમ વસ્તુ થઈ ને જો કે આઈ પ્લેઇડ ક્રિકેટ રેડી અને I did play cricket. આ બંને સેમ જ ન થયા આ બંને વસ્તુ સેમ જ થઈ ને કે આઈ પ્લેડ ક્રિકેટ અને આઈ ડીડ પ્લે ક્રિકેટ પણ જો આમાં વર્બ આ ટુબી નું રૂપ બહાર આવ્યું જો આ વસ્તુ ખાલી ત્રણ માટે જ લાગુ પડે ડુ ડઝ અને ડીડ આ ટુબીન રૂપ અહીંયા બહાર દેખાય છે તો વર્બને ફોર્મ નીકળી જશે વર્બ ને ફોર્મ લાગ્યું તો ટુબિન રૂપ જો આ ત્રણ માંથી એક હોય તો એ સ્લીપિંગ મોડ માં વહી જાય તો બસ આટલો જ ફરક તો હવે તમારે પેલું કામ શું કરવાનું કે આ બે વસ્તુ કમ્પ્લીટ કરવાની છે કે બધા જ કાળના નામ અને બધા જ કાળની એકવચન અને બહુવચનની વાક્ય રચના તમે આટલું કમ્પ્લીટ કરી નાખો બરાબર એટલે નેક્સ્ટ લેક્ચર જ્યારે આપણો હશે ત્યારથી હું તમને ખાના ફોર્મેટિંગ કરાવીશ તમારે ગ્રામરની બુક બનાવવાની છે તો એ ખાના ફોર્મેટિંગ કેવી રીતના કરવા બરાબર આ રીતના હું તમને કમ્પ્લેટ આગળ જોઈશ પણ તેમ છતાં અત્યારે એક એક્ઝામ્પલ આપી દઉં છું જો આ બધા લોકોને વોટ્સઅપની અંદર આ બોર્ડનો કમ્પ્લેટ ફોટો મળશે બરાબર ફોટો મળશે પણ અત્યારે હું અહીંયા ભૂસી નાખું છું હવે અહીંયા ખાલી ફોર્મેટિંગ ડ્રો કરું છું રેડી આ ફોર્મેટિંગનો એક પણ ફોટો પછી લઈ લેવાનો છે ટેન્સ કેટલા 12 બરાબર તો આપણે પેજ કેટલા જોઈશે 12 આમ ચોપડો હોય ને માનો કે આ તમારો ચોપડો છે તો આ એક પેજ આ બીજું પેજ આ ત્રીજું પેજ આ ચોથું પેજ પડી ખબર તો આવા આપણે કેટલા પેજ રાખશું 12 જો હું પેજ કેવી રીતના રાખવાનું તમને કહું છું અહીંયા પેજ દોરું છું શું કરું છું પેજ હાલો આ પેજ દોર્યું આઉટ પેજ છે ને ફૂલ સ્કેપનું બરાબર આ આવું હોય ને અહીંયા એકડો લખવાનું શું કરવાનું એકડો તો આવા બારે બાર પેજ બાર લેવાના બાર ટેન્સના એકડો બીજા પેજમાં બગડો તગડો એ રીતના બાર સુધી એકડામાં અહીંયા નામ શું લખવાનું આ એકડાના ટેન્સનું નામ જે આવતું હોય બરાબર એ લખી લેવાનું કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હવે માનો કે અહીંયા છ નંબરનું પેજ હોય તો એમાં નામ શું આવે પાસ્ટ કન્ટિન્યુ ટેન્સ તો આ નામ લખાઈ જાય બારે બાર સુધી બરાબર પછી આ અડધી લાઈન છે ને બરાબર અહીંયા લખવાનું બહુવચન અને અહીંયા આ ચાર લાઈનની જગ્યા છે પછી આ એક અહીંયા લખશું એકવચન બરાબર તો અહીંયા આ કાળ જે છે એની બહુવચનની વાક્ય રચના અહીંયા આ જે કાળ છે એની શું કરવાનું એકવચનની વાક્ય રચના બરાબર અને અહીંયા તમારે હું શબ્દ લખું એટલે શબ્દ લખી નાખવાના આઈ યુ
वी दे ही सी ईट अने कोई पण ना ने आया आने क्लोज कर देवाना। जो आ केटला लाइननी जग्या छे, चार लाइननी जग्या छे, आ पण चार लाइननी जग्या छे, आ एक एक लाइन एटले अर्धु पेज तमारू पईतू, અડધું પૈતું, અડધું બાકી રહ્યું નહીં કોરું રાખવાનું, અહીંયા હું લખાવીશ, મારે કંઈ નોંધ લખાવી હશે તો પડે ને ખબર। તો આ એકથી બારે બાર સુધીના ટેન્સનું આવું તમારે અહીંયા આંકી નાખવાનું છે, ફોર્મેટિંગ થઈ જાય। તો બસ આનાથી વિશેષ આજ તમને કાંઈ નથી કહેવું, આટલું આજના પૂરતું ઇનફ છે। મેં તમને ઓલો આગળના બોર્ડનો ફોટો કીધો એ આવશે, અને એક આ ફોર્મેટિંગ સ્વરૂપેનો ફોટો પણ હમણાં લઈ લઈએ છીએ, એ તમારા વોટ્સઅપમાં નાખશે બરાબર। આગલા બોર્ડનો ફોટો તમારા આવશે, એ ઓલરેડી આવી ગયો છે, અને આ એક નવું જે ડ્રો કર્યું છે ને અત્યારે આનો પણ ફોટો આવશે, જો કોઈને કદાચ ન દેખાતું હોય તો હરખું ક્લિયર। એટલે એ તમારે કામ કેટલું કમ્પ્લીટ કરવાનું, કોષ્ટક અને આગલા ફોટામાં જે હતું એ, પછી બારે બાર પેજમાં આ રીતના કમ્પ્લીટ કરી નાખવાનું, એક બે ત્રણ ચાર પાંચ બાર સુધી ખાલી ફોર્મેટિંગ કમ્પ્લીટ કરી રાખવાનું। એટલે આગળ હું ભણાવીશ એટલે સીધું જ સ્પીડમાં હાલશે, પડીને ખબર। તો બસ આજ આટલે સુધી હું વાપું છું કામ, અહીંથી અગાઉ નથી જતા,